આગળ વાત કરીએ તો જુનાગઢમાં પોલીસ પત્રકારો પર લાઠીચાર્જના બનાવ બાબતે પત્રકારોમાં રોષ એસપી કચેરીમાં પત્રકારો ધરણા પર બેઠા જવાબદારો પોલીસ સામે લેવા જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી દરમિયાન મીડિયા કર્મીઓ ઉપર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે તેના વિરોધમાં જિલ્લાભરના પત્રકારો એસપી કચેરીએ એ ધરણા કરી બેઠા છે અને જવાબદાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે આ બનાવથી મીડિયા કર્મીઓ દ્વારા પોલીસ સામે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી મીડિયા લોકશાહીનો ચોથો સ્તંભ છે જે લોકશાહીના સ્તંભ પર વાર સાંખી લેવાય નહીં લેવામાં આવે જ્યારે મીડિયા પણ સુરક્ષિત નથી તો સામાન્ય પ્રજા ક્યાંથી સુરક્ષિત હોય તેવા લોકોમાં પણ ચર્ચાનો વિષય બની ગયો છે પત્રકારો દ્વારા સમગ્ર ઘટનાને હોમ કડક શબ્દોમાં વખોડી જવાબદાર અધિકારીઓ ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી પત્રકારોની માગણી છે જ્યાં સુધી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી પત્રકારો ધરણા પર બેઠશે પત્રકારો સામે થયેલા લાઠીચાર્જની એનસીપી નેતા રશ્મા પટેલે પણ સખત શબ્દોમાં વખોડી એસપી કચેરીમાં ધરણા પર બેઠેલા પત્રકારોની મુલાકાત લીધી હતી ગોવિંદિયા જેસ ટીવી જૂનાગઢ હું એવું માનું છું કે પત્રકારો ઉપર હુમલો નહીં આ લોકશાહી ઉપર લાઠીચાર્જ થયો છે આમ જનતાના અધિકાર આમ જનતા માટે સત્યતા બહાર લાવવાવાળા પત્રકાર જગતને હંમેશા આપણે ચોથા પિલર તરીકે પૂજીએ છીએ અને એને સલામ કરીએ છીએ ત્યારે મારે એટલું સ્પષ્ટ માનવાનું છે કે સંવિધાનિક સંસ્થા ગણાતો પોલીસ પણ એક સ્તંભમાં જ ગણાય છે લોકશાહીના અને એના વડે જો પત્રકારો ઉપર અત્યાચાર થવામાં આવે અને પત્રકારોના અવાજને દબાવવાની કોશિશ કરે તો મને તો દુઃખ સાથે કહેવું પડે છે કે આ લોકશાહી ખતરામાં નહીં લોકશાહી ઉપર ક્યાંક ને ક્યાંક એટલો મોટો સંકટ સર્જાઈ રહ્યો છે કે એની કોઈ કલ્પના ન કરી શકે અહીંયા સ્પષ્ટ રૂપમાં માનવાનું છે કે પોલીસ તંત્રએ ગુંડાગર્દી ના કરવી જોઈએ એ લોકોને કાનૂનની રક્ષા કરવા માટે બેસાડવામાં આવ્યા છે એના બદલે તમે જ ભક્ષકો બનીશો તો આમ જનતા ન્યાય માટે કોની પાસે જશે આમ જનતા ઉપર તમે કઈ રીતે સેવા કરી શકશો એટલે અહીંયા આ ઘટનાને હું કડક શબ્દોમાં નિંદાને પાત્ર ગણું છું અને સત્તાધારી પક્ષે આંખો ખોલી અને પત્રકાર ઉપર થતાં વારે વારે હુમલાઓ એમના મર્ડરો થઈ જાય છે એમના ઉપર અત્યાચારો થાય છે એને રોકવા માટે સઘન અને કડક પ્રયાસો કરવા જોઈએ એના બદલે સત્તાધારી પક્ષ માત્ર ને માત્ર પોતાની દાદાગીરીથી સંવિધાનિક સંસ્થાઓને બાનમાં લેવાના પ્રયાસ કરે છે કારણ કે આપણે જોઈએ ભૂતકાળમાં પણ ન્યાયપાલિકાઓના જજો પણ બહાર આવી ચૂક્યા છે આજે પત્રકાર મિત્રોને બહાર આવવું પડ્યું છે આવી રીતે જે સંવિધાનિક સંસ્થાઓ છે જે સ્વતંત્ર સંસ્થાઓ છે આ દરેકે પોતાની પીડા માટે બહાર આવવું પડે છે તો વિચારો કે આમ જનતા જે પોતાનો મત આપી અને સત્તા ઉપર બેસાડે છે એની હાલત શું હશે એટલે આ ઘટનાનું સખત શબ્દોમાં નિંદા કરું છું અને જે પણ જવાબદાર અધિકારીઓ છે એને જલ્દીમાં જલ્દી સસ્પેન્ડ કરવા જોઈએ અને જે પણ પત્રકાર મિત્રોની માગણીઓ છે એ માગણીઓ પૂરી કરવી જોઈએ